સુરતના કાપોદરા પોલીસ મથક ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં પોલીસ કમિશનર, આરોગ્ય મંત્રી સહિત અધિકારીઓ અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેને પગલે રક્તની પણ તાતી જરૂરિયાત પડી રહી છે. તેવામાં પોલીસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કાપોદરા પોલીસ મથકમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. અનેક સામાજિક સંસ્થાઓ પણ રક્તદાનમાં જોડાઈ હતી અને રક્તદાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં રક્તની અછત પડે જેને લઈને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અજય તોમર, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં સ્થાનિક લોકો સ્વયંભૂ જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું અને સમાજને પણ એક સંદેશો પૂરો પાડ્યો હતો કે લોકો રક્તદાન કરી લોક જાગૃતિનો સંદેશો ફેલાવે. સુરત શહેર પહેલેથી રક્તદાનની પ્રવૃત્તિને લઈને અગ્રેસર રહ્યું છે, ત્યારે પોલીસ પણ પોતાની ફરજની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ થકી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મને આ જોઈને ખૂબ આનંદ થાય છે કે આ વિસ્તારના લોકો એટલી મોટી સંખ્યામાં, લગભગ કદાચ અમને વધારે પડતા લોકો આવવાના લીધે થોડાકને નિરાશ કરવું પડશે, ના પાડવી પડશે, એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે. આ એક જ વસ્તુ સૂચવે છે કે પોલીસના અને નાગરિકોની વચ્ચે સંકલન ખૂબ સારું છે. કોરોનામાં લોકડાઉન વખતે પણ શ્રમિકોને જમાડવાનું સરસ કામ કર્યું હતું. ખૂબ જ આનંદની અને ગૌરવની વાત છે કે પોલીસ વિભાગ પોતાની કામગીરી તો કરી રહી છે, ફરજ નિભાવે છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ કોરોના મહામારીની અંદર જ્યારે લોહીની અત્યંત જરૂર હોય છે ત્યારે આટલું મોટું બ્લડ ડોનેશન કેમ્પ કરીને અને 10 વાગે કેમ્પની શરૂઆત થઈ છે અને લગભગ અત્યારે 1 કલાકની અંદર 250થી પણ વધુ બોટલો થઈ ચૂકી છે. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.